श्री नीलकंठ विद्या संकुल रानसिकी आप सर्व पधारेला मेहमानोनु स्वागत करे छे। आप सौने आपनो स्थान ग्रहण करवा विनंती छे। आपणो कार्यक्रम शुरू थवा जई रह्यो छे। रामजनो सौ आगळ आवी पोतानुं स्थान ग्रहण करे। આપણે શરૂ કરી રહ્યા છીએ આ સમારોહમાં બધા શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણને જે મહત્વ આપે છે, ફક્ત શિક્ષણને મહત્વ ન આપતા બાળકનો સર્વાંગી વિકાસ થાય, દરેક ક્ષેત્રે બાળક આગળ વધે એવી જેની સતત નેમ છે, બાળકને એનું સંચાલક મંડળ છે, શિક્ષણને સાથે સમર્પિત જેને કહેવાય એવો આ સંકુલ શિક્ષણ સાથે સાથે બાળકોને જે વિકાસની તક મળે, જે ક્ષેત્રની અંદર બાળકને રસ અને રુચિ છે એમાં બાળક આગળ વધે એના માટે જેને આપણે પાયો કહી, એ પાયો મજબૂત અને અડીખમ હોય તો જ ઇમારત સારી થાય એમ બાળકનો જે પાયો છે, પાયામાંથી જે શિક્ષણ મળે બાળકને એ પાયાનું શિક્ષણ મહત્વનું હોય છે। વડીલો અહીંની જે કાંઈ સુવિધાઓ છે બાળક માટેની, તો એ સુવિધાઓ તમે જોશો તો તમને ખ્યાલ આવશે। તમે સંકુલની અંદર ફક્ત એક ચક્કર મારો, સંકુલની અંદર પગ મૂકતા જ તમને શૈક્ષણિક વાતાવરણનો અનુભવ થાય તો જ તમારે માનવું કે ના ના બાળકને અહીંયા દાખલ કરાય। અહીંયા ઉચ્ચ લાયકાત અને અનુભવ ધરાવતા શિક્ષકો છે, ગમે તેમ શિક્ષકની ભરતી કરી નથી દીધી। આપણે તમને તો કદાચ અનુભવ ન હોય પણ મને તો આનો ખૂબ બહોળો અનુભવ છે। ફક્ત 10 ધોરણ પાસ થયેલા છોકરા છોકરીઓને ભરતી કરી દઈએ અને ખાનગી શાળા ચાલુ કરી દઈએ એવું આ સંકુલ નથી। અહીંયા લાયકાત ધરાવતા શિક્ષકોની ટીમ છે અને અનુભવી શિક્ષકોને જ લીધેલા છે, અને સાથે સાથે દરેક વર્ગની અંદર સીસીટીવી કેમેરા છે। આ સીસીટીવી કેમેરા શિક્ષક વર્ગની અંદર શું પ્રવૃત્તિ કરે છે, શું કામ કરે છે એનું સતત મોનિટરિંગ થાય। ફક્ત વર્ગમાં જ નહીં સાથે સાથે આખા કેમ્પસમાં પણ શું પ્રવૃત્તિ ચાલે છે એને માટે પણ સીસીટીવી કેમેરાની સુવિધા છે। કેજીમાં દરેક વર્ગમાં ખીચડો નથી કર્યો, ફક્ત અને ફક્ત 15 બાળકોને જ લીધા છે એક વર્ગની અંદર, ફક્ત અને ફક્ત 15 બાળકોને જ લીધા છે, જેથી કરીને તમામ બાળકો ઉપર સતત વ્યક્તિગત ધ્યાન રહે। શિક્ષણ એટલે ફક્ત ચોપડી જ નહીં, ફક્ત વાંચન લેખન ગણન જ નહીં, પણ શિક્ષણ એટલે વધુમાં વધુ પ્રેક્ટિકલ, જેમાં આવે બાળક છે એ વધુમાં વધુ પ્રેક્ટિકલ કાર્ય કરે એવી સુવિધા આ સંકુલમાં રાખવામાં આવી છે। સાથે સાથે જો પ્લાનિંગથી જે કામ થાય તો જ એનું આપણને સારું પરિણામ મળે, પ્લાનિંગ વગર આપણને સારું પરિણામ મળતું નથી। મિત્રો, આપણે ખેતીમાં કપાસ વાવીએ છીએ એ પહેલાં આપણે પ્લાનિંગ કરીએ છીએ। શરૂઆતમાં જે ખેતી કરીએ તો પહેલાં આપણે શું કરવું, કઈ રીતે આપણે ખેતી કરવી, કેટલા અંતરે આપણે કપાસના છોડ બીજ વાવવા, કેટલા અંતરે એ છોડ થશે, એ છોડને કેટલું આપણે ખાતર આપીશું, કેટલા સમયે એમાં રોગ આવશે તો એના માટે કઈ દવાનો છંટકાવ કરવો, પછી કેમ વધુમાં વધુ ઉત્પાદન લેવું, આ બધું છે એ પ્લાનિંગ છે। એમ અહીંયા દરેક સેમેસ્ટર દરેક સત્ર મુજબ જે અભ્યાસક્રમ કરવાનો હોય કેટલો આગળ વધ્યો છે
આવું સરસ મજાનું પ્લાનિંગ છે. અહીંયા પ્રોજેક્ટર દ્વારા પણ શિક્ષણ આપવામાં આવશે. પ્રોજેક્ટર પડદા ઉપર જે શિક્ષણ છે એ તમામ બાળકોને સરસ રીતે બાળક સમજી શકે, બાળક વિચારી શકે અને બાળક શીખી શકે એવું સરસ મજાનું પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપશે. શિક્ષણ એટલે ફક્ત ચોપડી જ નહીં, બાળક પુસ્તકીય કીડો બને એ સંસ્થાને મંજૂર નથી. બાળકનો સર્વાંગી વિકાસ થાય એ જ આ સંસ્થાને મંજૂર છે. સર્વાંગી વિકસણ લઈ અને સંપૂર્ણપણે વિકસિત બને. જો અત્યારે સંસ્કારની બહુ કમી છે, તમે જુઓ છો બાળક ઉછાણશળા બનતા જાય છે, વડીલોનું કેવું માનતા નથી. ઘણી વખત તો બાળકો એટલા બધા ઉછાણશળા બની અને એવા વર્તન કરતા હોય છે કે જેથી કરીને આપણને પણ શરમ આવે. અહીંયા આ સંસ્થાની અંદર બાળકનો સર્વાંગી વિકાસ થાય અને બાળક સંપૂર્ણપણે શિક્ષિત બની સમાજને ઉપયોગી બને, સમાજમાં પોતાનું સ્થાન પોતે બનાવી શકે એવો આ સંસ્થાનોની નિયમ છે. રસ છે એ આ ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ દુનિયા સાથે ચાલી શકે. સાથે સાથે આપણા આપણે સૌ જાણીએ છીએ કે આપણા સાંસ્કૃતિક વારસો છે, એ સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે, વિવિધ જાતે આગળ વધારી શકે, પોતે પોતાના પગ ઉપર ઊભો રહી અને પોતાનું આમ કંઈક બનાવી શકે, પોતે કંઈક બની શકે એવી આ સંસ્થાની નિયમ છે. મિત્રો, અને અત્યારના આ યુગ પ્રમાણે બાળક પોતાની જાતે વિકસિત બને એને સંપૂર્ણપણે સર્વાંગીપણે વિકાસ થાય એવી આ સંસ્થાની નિયમ છે. સંસ્થા સતત ચિંતિત છે કે તમારું બાળક તમારું ન રહેતા આ સંસ્થાનું પણ બની જાય અને સંસ્થા પ્રત્યે આદર કરે, સમાજ પ્રત્યે આદર કરતું થાય, સમાજ પ્રત્યે પોતાની જે કંઈ છે ફરજ એ ફરજ નિભાવતું થાય એવો આ સંસ્થાનોની નિયમ છે. આ સંસ્થાને બાળકો પ્રત્યે જે લાગણી છે એ ફક્ત લાગણીને માટે થઈને જ આ સંકુલ બનાવવામાં આવ્યું છે. મિત્રો, સંસ્થા બનાવવા પાછળના ઘણા ઉદ્દેશો હોય, ઘણા હેતુઓ હોય. એ હેતુઓ કોઈના આમાંથી કમાવાના હોય, કોઈને પૈસા બનાવવાના હોય, કોઈને શિક્ષણમાં રસ હોય એટલે બનાવ્યું હોય. અહીંયા આ સંકુલ જે બનાવ્યું છે એ સંકુલ બનાવનારા જે સંચાલકો છે પૈસા બનાવવા માટે સંકુલ નથી બનાવ્યું. મિત્રો, આ સમાજને જે જરૂર છે અત્યારના યુગ પ્રમાણે એવા એવો સમાજ ઘડવો છે એટલા માટે આ સંકુલ બનાવ્યું છે. મૂલ્યલક્ષી શિક્ષણ જેને કહેવાય, આપણા સમાજના મૂલ્યો અત્યારે ધોવાતા જાય છે, એ મૂલ્યોને પાછા ઉજાગર કરવા માટે આ સંસ્થા સતત તત્પર છે. મૂલ્યલક્ષી શિક્ષણનું એક ઉદાહરણ આપું તમને કે મિત્રો, આપણે સવારમાં છાપું લઈને બેઠા હોઈએ, ચા પીતા હોય, ચાનો કપ આપણા હાથમાં હોય અને છાપામાં આપણે સમાચાર વાંચતા હોય કે ભાઈ ઉપલેટા પાસે એક કાર અને એક તોફાન વચ્ચે અકસ્માત થયો, 4 જણાના મૃત્યુ થયા, કુટુંબ આખું સાફ થઈ ગયું, આ સમાચાર વાંચતા વાંચતા આપણે ચા પીતા હોય અને એ ચાનો આપણને નશો આવતો હોય તો એ આપણો મૂલ્યલક્ષી શિક્ષણનો આપણામાં અભાવ છે. ચા પીતા પીતા આ છાપો વાંચીએ અને આપણને અરેરાટી થાય અને આપણી ચાનો નશો વયો જાય એને મૂલ્યલક્ષી શિક્ષણ કહેવાય.
શિક્ષણ છે એ કઈ બાળકને ફક્ત આપવું એને શિક્ષણ નથી કહેવાતું. આ શિક્ષણ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, જન્મથી મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા એ શિક્ષણ છે. કોઈ પણ બાબતમાં સતત આપણે શીખવું એને શિક્ષણ કહેવામાં આવે છે. આ સમયમાં શિક્ષણની જે માંગ છે એ માંગને સમજી અને આપણે આ સંસ્થા આગળ વધે છે એવા નેમ સાથે આ સંસ્થાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. શ્રી અરજીભાઈ ભંડેરી સાહેબ, રવજી બાપા કાછડિયા, આવો પધારો સ્ટેજ ઉપર, આપનું સ્થાન ગ્રહણ કરો, આ સંસ્થાને ઉજાગર કરો અને સંસ્થાને શુભ અને રૂડા આશીર્વાદ. માજી સરપંચ શ્રી વિઠ્ઠલભાઈ ઉંધાર સ્ટેજ ઉપર પધારે, સર્વ મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરે, સર્વ અંદર લોબીમાં આટા મારતા હરતા ફરતા જુઓ જાણો, પણ અત્યારે તમે તમારું સ્થાન ગ્રહણ કરો એટલે આપણો કાર્યક્રમ શરૂ થાય. આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરો, આપણે આપણો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ.